નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્નોનો એક વિડીયો લઈને હાજર થયા છીએ આ ભાગ પચીસમો છે જો તમે ચોવીસ ભાગ ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં આપી દઈશ અથવા પ્લે લિસ્ટમાં પણ તમે જોઈ શકો છો મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે આવા પ્રશ્ન બીજે તમને ક્યાંય જોવા મળશે નહીં પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો પીડીએફ પ્રોવાઈડ કરાવીશ તો ચાલો આપણે આ મહત્વના મોસ્ટ ટાઈમપી અગત્યના પ્રશ્નો ચાલુ કરીએ બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે કેટલા કિલોમીટર અંતર હોય છે એકસો અગિયાર કિલોમીટર ચા અને કોફીના પાકની ખેતી કઈ પદ્ધતિથી ખેતી ગણાય છે બાગાયતી ખેતી રાજસ્થાનમાં કયા સ્થળે પરમાણુ વિદ્યુત મથક આવેલું છે ભાટા ગુજરાતનો કયો પ્રદેશ સારી જાતના ઘઉં પકવે છે પાલ પ્રદેશ કયું ધાન્ય અનાજનો રાજા કહેવાય છે ઘઉં ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ચરોતર પ્રદેશ કયો જિલ્લો કહેવાય છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો જેથી બીજા વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લઈ શકે ભારતમાં ઊંચી ઓલાદની ગાયો કઈ છે સાહીવાલ અને સિંધી કયું પશુ રણનું વાહન કહેવાય છે ઊંટ નાના બાળકને પણ ખબર હોય ગાંધીજીએ સમાજ સુધારણા અંગેના મહત્વના લેખો કયા પત્રમાં લખ્યા હતા હરિજન ભારતીય સમાજનો અભ્યાસ માર્ક્સવાદી મુખર્જી ડાંગ ડાંગના જંગલ વિસ્તારમાં બ્રિટિશ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કોને કર્યો હતો ડેવિસ હાર્ડી મસ આ બધા મિત્રો મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે એક વખત ધ્યાનથી જોઈ લીજો એટલે અફસોસ થાય નહીં પ્રશ્ન બાસઠ જ્ઞાતિ વ્યવસ્થામાં પણ પરિવર્તન શક્ય છે એવું કયા સમાજશાસ્ત્રી માને છે ડૉક્ટર એમ એન શ્રીનિવાસ વૈશ્વિકરણને સંઘર્ષના રૂપમાં કોણ જોવે છે ટી એમ એરી કસન પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે કયા લગ્ન અતિ લોમ લગ્ન પંચાયતોને વિભિન્ન વિકાસ કાર્યક્રમોની જાણકારી કોણ આપે છે ગ્રામ સેવક પંચાયતી રાજ પ્રણાલીનો આધાર કોને માનવામાં આવે છે ગ્રામ સભા પંચાયતી રાજનું માળખું કેવું હોય છે ત્રિસ્તરીય તો બંધારણીય સુધારો પંચાયતોના સંદર્ભમાં આવ્યો ઈસવીસો ભૂદાન અને ગ્રામદાન ચળવળના પ્રણેતા કોણ હતા વિનોબા ભાવે ગામના દરેક મતદારો કોને ચૂંટે છે સરપંચ લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે ફાઇન્ડ ફાઇન્ડથી તમે કમ્પ્યુટરમાંથી કોઈ પણ શબ્દ શોધી શકો તમારે બધું ચેક કરવું પડે નહીં લિંકના ઉપયોગથી એક પછી એક પેજ જવાની પ્રક્રિયા વેબ સર્ફિંગ કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા કોનો ઉપયોગ થાય છે માઇક્રોફોન કમ્પ્યુટરમાં સૌથી નાનું કમ્પ્યુટર પીડીએ પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ તેનું પૂરું નામ થાય કેમ કે કમ્પ્યુટરમાં અવારનવાર ફૂલ ફોર્મ આવતા હોય છે ફૂલ ફોર્મ તમારે ફરજિયાત કરવાના રહેશે કેમ કે કમ્પ્યુટરનું લગભગ પચીસ માર્કનું દરેક પરીક્ષામાં આવે ડિલીટ કરીએ ફર ક્યાં જાય છે રિસાયકલ બિનમાં અને જો તમારે ભૂલથી ડિલેટ થઈ ગઈ હોય તો તમે રિસાયકલ બિનમાંથી પાછી પણ મેળવી શકો જે ગુનાહિત કૃત્ય માટે દેહાત દંડની સજા થઈ શકે છે તેને કેવા કેસમાં દેહાત દંડની સજા કરવી મરજિયાત છે ચૂંટણી સંબંધિત ગુનાઓ પૈકી કયો ગુનો પોલીસ અધિકારીનો ગુનો છે વોટિંગ મશીનમાં કપટપૂર્વક છેડછાડ કરવી મનુષ્યના જિંદગી વિરુદ્ધના ગુનાઓ અંગે આઈપીસીના પ્રકરણ સોળમાં જોગવાઈ આપેલી છે આઈપીસીની બધી કલમ જો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય તો તૈયાર કરવી પડશે વિડીયો મૂકી દીધેલો છે પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે દેશના કારોબારીવાળા રાષ્ટ્રપતિ ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે જય હિન્દ કોને આપેલો છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સંસદની જાય હિસાબ સમિતિમાં કેટલા સભ્ય હોય છે બાવીસ મધરસાયલ પુરસ્કાર કઈ અભિનેત્રીને એનાયત થયો હતો ચોપરા દેશમાં હિન્દીમાં ઈ આઈડી આપનાર પ્રથમ રાજ્ય કયું છે રાજસ્થાન રોડ પર સાવત થવાની નિશાનીઓ સામાન્ય રીતે ત્રિકોણમાં હોય છે આને ત્રિકોણ કહેવાય ત્રિકોણ એટલે ત્રણ ખૂણા વનસ્પતિનો કયો છોડ આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે તુલસી હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ કેટલું હોય છે જીરો પોઈન્ટ ડાયરિયા નામનો રોગ કયા સુક્ષ્મ જીવ દ્વારા થાય છે સિંગલા બેક્ટેરિયા રેડ ડેટાબુકમાં કયા સજીવોની યાદી હોય છે નાસ પ્રાય વન્ય જીવો વિદ્યુત અવરોધકના સિદ્ધાંતના શોધક કોણ હતા ઓમ ઓમની નિશાની કેવી છે આવી કઈ કલમ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નજીવો ગુનો એટલે શું હજાર રૂપિયા સુધીના દંડની ની સજા પાત્ર ગુનો નામ રહેઠાણ કામ જણાવવાની ના પાડનાર પકડવાની સત્તા કઈ કલમ છે કલમ બેતાલીસ કોઈ પણ પોલીસ અધિકારી તમને નામ તમારું સરનામું પૂછે તો તમારે ફરજિયાત કેવું પડે નહીતર તે ગુને ગુનાને પાત્ર કહેવાય આર્ટિકલ બેતાલીસ અંતર્ગત ખાનગી વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા કઈ કલમ આ દર્શાવવામાં આવી છે કલમ તેતાલીસ માં આ બધી કલમો મોસ્ટ ફોલ્ડરની અંદરના ફોલ્ડરને શું કહેવામાં આવે છે સબ ફોલ્ડર જેનું બીજું નામ શું છે સબ ડિરેક્ટરી બેમાંથી તમે કંઈ પણ કહી શકો ડિલેટ કરેલ મેઇલ ક્યાં જાય છે ટ્રાસ બોક્સમાં જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય અથવા જીમેલ યુઝ કરતા હોય તો તમને ખબર હશે ઇમેલ આઈડી કેટલા દિવસમાં ડિલેટ થાય ટ્રેસ ટ્રેસમેઇલ ત્રીસ દિવસમાં તમે કોઈપણ વસ્તુ ડિલેટ કરો તો તે ટ્રેસમાં જાય છે ને ટ્રેસમાં ત્રીસ દિવસમાં ઓટોમેટિક ડિલેટ થઈ જાય અને ત્રીસ દિવસ પહેલાં તમે રિકવર પણ કરી શકો

મિત્રો આ તમામ ટોપિક મોસ્ટ ટાઈમ બી મોસ્ટ ટાઈમ બી છે કમ્પ્યુટર બંધારણ ગુજરાતનો ઇતિહાસ સાહિત્ય કરંટ અફેર્સ બધું તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે તમારે બીજા કોઈપણ મટીરિયલની જરૂર પડશે નહીં આવું બધું ના આવડતું હોય તો તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો નહીં કામધંધે લાગી જાઓ તૈયારી કરવાની કોઈ જરૂર છે નહીં તો મિત્રો બાય ગુડ લક